વલસાડના પુરવઠા વિભાગના અધિકારીની સરકારી ગાડીમાં કેરીઓ લાવવામાં આવતા ભારે વિવાદ થવા પામ્યો છે. સરકારી બાબુઓ અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરતા હોવાનું ફરી એક વખત બહાર આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયોમાં વલસાડ પુરવઠા કચેરીની બહાર ઉભેલી સરકારી કારમાં 15 જેટલા કેરીના બોક્સો રાખવામાં આવ્યા છે. જે અંગે તેના ડ્રાઈવરને પૂછતા આ કેરીઓ ધરમપુરથી વલસાડ પાણી પુરવઠા અધિકારી સીએમ પટેલ માટે લાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ સરકારી અધિકારીઓ તેમને સોંપવામાં આવેલા વાહનને પોતાની બાપની જાગીર સમજતા હોય તે રીતે ઉપયોગ કરતા ફરી વખત વિવાદ ઉભો થવા પામ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટર કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. આ કયા અધિકારીને કેરી અપાવી તમે? આનું બિલ આપો નહીં, આનું બિલ બતાવો. બિલ તો પેલો ભરવાવાળો તો કોણ ભરવાળો? આ કયા અધિકારીની ગાડી છે કાકા? અધિકારી કયા કયા અધિકારીની ગાડી છે? આ પાણી પુરવઠા ધરમપુર, પાણી પુરવઠા ધરમપુર. એમને મોકલાવી કેરી? સાહેબ આવેલા છે મીટિંગમાં અહીંયા. કયા સાહેબ માટે કેરી મોકલાવી? આ ખબર નહીં હવે કયા માટે. ઓકે, આ કેરી મંગાવી કોએ? આ કેરી મંગાવી કોએ? આ કેરી તો સાહેબે કીધું. શું કીધું? કે તાથી કેરી ભરવાની છે તે લેતા આવજો અહીંયા મીટિંગમાં આવે ત્યારે. કેરી બધાને આપવા સારું, સ્ટાફમાં આપવા સારું મંગાવીને? ના ના, અહીંયા સ્ટાફમાં નહીં. તો તમે સરકારી ગાડીને ઇસ્તેમાલ કરતા છો કેરી કેરી હેરફેર માટે, તો આ કેટલું યોગ્ય કાંક? સર તમારું શું નામ? મારો અશોકભાઈ. અશોકભાઈ કેવા? તમને આપવા કોઈ કેરી?